સુરતમાં સુમૂલ દ્વારા કરાયેલા ભાવવધારા સામે કોંગ્રેસનો વિરોધ કરવામાં આવ્યો છે, જે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને દૂધનો ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરી છે. સમગ્ર ગુજરાતમાં અમૂલનું દૂધ 56 રૂપિયા લીટર વેચાય છે, જ્યારે સુરતમાં સુમૂલ દ્વારા અમૂલનું દૂધ 60 રૂપિયા લીટર વેચાય છે. સાથે સાથે પશુપાલકોને 86 રૂપિયાના બદલે 100 રૂપિયા 1 કિલો ફેટ ચૂકવવા માંગ કરી છે. સુરતમાં સુમૂલ ડેરી ભારતમાં સૌથી વધુ દૂધ વેચાણ કરી રહી છે, ત્યારે ફરી પાછું સુમૂલ ડેરી દ્વારા છેલ્લા 6 મહિનામાં 2-4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સતત ભાવ વધારાના કારણે સુમૂલ ડેરી દ્વારા દૂધમાં ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. સુરત જિલ્લાના ગામડા અને શહેરોમાં દૂધની કિંમત અલગ અલગ છે. સુરત શહેરમાં અમૂલ ગોલ્ડ દૂધની 1 લીટરની કિંમત 58 છે, તો આ અમૂલ ગોલ્ડની દૂધની 1 લીટરની કિંમતમાં જિલ્લામાં 52 રૂપિયા છે, જેને કારણે સુરત શહેર અને સુરત જિલ્લાના અન્ય શહેરોમાં ગામડાઓના ભાવ વધારાને લઈને મહિને 9.76 કરોડ અને વર્ષે 1.17.12 કરોડ બોજો લોકો ઉપર પડશે. સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા 23 જૂન બુધવારે દક્ષિણ ગુજરાતમાં સતત દૂધના ભાવમાં વધારાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. દૂધના ભાવો અને વેચાણ કરતા દૂધની માહિતી તેમજ સુમૂલ ડેરી દ્વારા સતત દૂધના ભાવમાં વધારા અંગે સમગ્ર વિગત જણાવવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કરીને આપ સૌને અમે જણાવ્યું હતું કે સુમૂલ ડેરી દ્વારા સમગ્ર દેશ કરતાં વધારે ભાવે સુરત શહેર, સુરત જિલ્લો અને તાપી જિલ્લાના નાગરિકોને દૂધ પહોંચાડવામાં આવી રહ્યું છે. અને અમે એ વખતે આપને ખાતરી પણ આપી હતી કે અમે ગાંધી ચિંતા માર્ગે એની સામે લડત ઉપાડીશું. એનું પહેલું કદમ આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને આ આવેદનપત્રથી મુખ્યમંત્રી સુધી, રાજ્ય મહામહિમ રાજ્યપાલ સુધી પહોંચે અને ગુજરાત મિલ્ક ફેડરેશન સુધી પહોંચે અને જે સુમૂલ ડેરી દ્વારા જે ઉઘાડી લૂંટ થઈ રહી છે તેમાંથી સામાન્ય માણસોને, દૂધ ખરીદનાર ગ્રાહકોને ન્યાય મળે અને એની સાથે સાથે પશુપાલકોને પણ ન્યાય મળે અને એમને 85-86 રૂપિયાની જગ્યાએ 100 રૂપિયા કરતાં વધારે કિલો ફેટનો ભાવ મળે એવી માગણી સાથે આજે અમે કલેક્ટરને મળી રહ્યા છીએ. સુરત શહેર, સુરત જિલ્લો અને તાપી જિલ્લાના 1,25,000 લોકોને જે રીતે સુમૂલ ડેરી દ્વારા આખા ગુજરાતમાં અમૂલ બ્રાન્ડના હેઠળ જ્યારે એક સમાન ભાવે દૂધ વેચાતું હોય અને એ મહારાષ્ટ્રમાં હોય, ગોવામાં હોય કે આપણા પ્રધાનમંત્રી વારાણસીમાં પણ એક જ ભાવે 56 રૂપિયામાં દૂધ વેચાતું હોય અને 60 રૂપિયામાં જો સુરત અને તાપી જિલ્લામાં જે રીતે અન્યાય કરીને લૂંટ ચલાવવાનું જે કામ કરે છે એની સામે આ સરકારે કોઈ લાયસન્સ આપ્યું છે આ દૂધ ચલાવવાના ભાવ માટેનું, એની રજૂઆત કરવા માટે આજે સુરત શહેરના આગેવાનો અને અમારા જિલ્લાના માજી મંત્રી અને કેન્દ્રના મંત્રી તુષારભાઈ, નિષાદભાઈ અને બધાની સાથે સુરત શહેરના આગેવાનોની સાથે સુરતના લોકોના હિતમાં એક રજૂઆત કરવા આવ્યા છે કે આ ન્યાય મળવો જોઈએ અને આવનારા દિવસોમાં ન્યાય ન મળે તો અમે બધાને સાથે રાખીને અને પશુપાલકોને જે કિલો દીઠ 86 રૂપિયાનો જે વધારો આપ્યો છે એની સામે 100 રૂપિયાનો વધારો આપવો જોઈએ એ લાગણી અને માંગણી સુરત શહેરના લોકોના હિતમાં આજે સુમૂલ ડેરી દ્વારા જે શોષણ કરવામાં આવે છે અને પશુપાલકોનું પણ શોષણ થાય છે અને જે દૂધ વાપરે છે એનું પણ શોષણ થાય છે, આ બંનેની નીતિ ઉઘાડી કરવા માટે અમે માન્ય કલેક્ટરશ્રીને, રજિસ્ટ્રારશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને અને મિલ્ક ઓડિટરને અમે રજૂઆત કરીને આવનારા દિવસોમાં અમે આ લડતને મંડાણ કરવા માટે જઈ રહ્યા છીએ. એમાં પશુપાલકોનું અને સુરત શહેરના લોકોનું હિત જળવાય એ બંનેનું કરવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી આજે આવેદનપત્ર માટે અમે આવ્યા છીએ.